હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, અમે નાના હતા અને જ્યારે મમ્મી સાથે શોપિંગ કરવા બહાર જઈએ અને ઘરે આવવાનું મોડું થઈ જાય એટલે મમ્મી આવીને પૂછે, છોકરાઓ શું બનાવું રસોઈમાં? તો અમે બધા જ કહીએ, મમ્મી વઘાર એટલે ખીચડી. એટલે જે શાક હોય એ બધું લઈને મમ્મી ખીચડી બનાવે. તો ચાલો ફક્ત 20 મિનિટમાં બનતી વઘારેલી ખીચડીની રેસીપી જોઈએ. તો એના માટે મેં બધા વેજીસ લીધા છે, કેરટ, કેપ્સિકમ, બીન્સ, ઓનિયન, આ પોટેટોની આપણે ચીરીઓ કરીશું. હજી તમારા પાસે મટર હોય, બીજા જે બી વેજીસ હોય, ફ્લાવર હોય, બધું જ નખાય. આપણે લીમડી ખૂબ બધી એડ કરીશું. પછી અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, થોડો ગરમ મસાલો નાખીશું. આ છે રજવાડી મસાલો, એ આપણે એડ કરીશું. આ મેં દાળ ચોખાને એક કલાક પહેલાં પલાળી રાખ્યા છે, જેમાં 1.5 વાડકી દાળ છે અને 2.5 વાડકી ચોખા છે, એમ ટોટલ બંને થઈને 4 વાડકી છે. આ 5 જણને સર્વ કરશે. તો ચાલો હવે આપણે વઘાર કરીએ. તો એના માટે મેં આ કુકર લીધું છે, એમાં થોડું તેલ મૂકી દીધું છે અને સાથે જ આપણે 2-3 ચમચી જેટલું ઘી પણ એડ કરીશું. એટલે વઘાર આપણે ઘી ને તેલનો મિક્સ કરીશું. તો સરસ ઘી ને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું રઈ. રઈ થોડી ફૂટે એટલે આપણે એમાં એડ કરીશું જીરું. તો જીરું ને રઈ સરસ તતડી ગયા છે. સાથે જ આપણે એડ કરીશું લાલ આખા મરચાં, એને પણ થોડા શેકી લઈશું. 10-12 નંગ આપણે મરી એડ કરીશું. ફ્રેન્ડ્સ, મરીનો ફ્લેવર ખૂબ સરસ આવે છે. તો મરીને પણ થોડા ફ્રાય કર્યા પછી આપણે એમાં બહુ જ બધો લીમડો એડ કરીશું. ફ્રેન્ડ્સ, લીમડાના ગુણને લીધે મારી મમ્મી લીમડો તો ખાસ નાખતા. તો હવે આપણે લસણની પેસ્ટ એડ કરીશું, લગભગ 1-1.5 ચમચી. લીલા મરચાં ખાઈ શકો એટલું તીખું અને આદુની પેસ્ટ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, બધું સરસ આપણે ફ્રાય કરીશું થોડી વાર, જેથી લસણ, આદુ, લીલા મરચાં સરસ શેકાઈ જાય. ફ્રેન્ડ્સ, લીમડી પણ શેકવાથી ફ્લેવર રિલીઝ કરે છે, એટલે થોડી વાર આ મસાલો શેકવો ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો કે સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે આપણે કાચી ડુંગળી એડ કરીશું, એને પણ ફ્રાય કરીશું. અને ડુંગળી થોડી ફ્રાય થાય એટલે એક એક કરીને બધા વેજીસ એડ કરીશું. કાપેલી બટાકાની સ્લાઈસ એડ કરીશું અને સાથે જ આપણે એડ કરી દઈશું બીન્સ. ફ્રેન્ડ્સ, બીન્સ છે, વટાણા છે, કોલીફ્લાવર છે, સાથે કેરટ એડ કરીશું. જે પણ તમારી પાસે વેજીસ હોય એડ કરવાનું. આ કેપ્સિકમ છે, એને પણ આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જેટલા વેજીસ વધારે હશે એટલી આપણી આ ખીચડી હેલ્ધી થશે. જો તમારે ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવું હોય તો આ ટાઈમે એડ કરી અને એને શેકી લેવાનું. તો ફ્રેન્ડ્સ, બધું જ શાક આપણે થોડી વાર શેકીશું જેથી નરમ પડી જાય અને શાકની શેકાયની સ્મેલ આવે, એટલે આપણે ઉપરથી થોડી હિંગ એડ કરીશું. હિંગને પણ થોડી આ રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, શાકભાજી બધું શેકાશે એટલે બધું નરમ પડી જશે અને ત્યારે જ આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો. ફ્રેન્ડ્સ, કોઈપણ કંપનીનો ગરમ મસાલો વાપરી શકો છો. સાથે જ આપણે એડ કરીશું 2-3 ટીસ્પૂન જેટલો રજવાડી મસાલો. ફ્રેન્ડ્સ, આ મસાલો થોડો ગરમ મસાલા કરતાં વધારે એડ કરવાનો છે, એટલે ખીચડી આપણી ખૂબ જ સરસ ટેસ્ટી થશે. તો લગભગ 3 ટીસ્પૂન જેટલો રજવાડી મસાલો એડ કર્યો. હવે આપણે બધો જ મસાલો, શાક બધું ભેગું કરીને શેકી લઈશું. રજવાડી મસાલો શેકાશે એટલે એનું ફ્લેવર આવશે. આ ટાઈમે આપણે હવે હળદર એડ કરીશું, એને પણ થોડી આછી પાતળી ફ્રાય કરી લઈશું તેલમાં, જેથી કાચાપણું જતું રહે. લાલ મરચું એડ કરીશું, આ મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તો બધું પાછું સરસ શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તેલ થોડું રિલીઝ થઈ ગયું છે, એનો મતલબ કે મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ ટાઈમે આપણે હવે પલાળેલા દાળ ચોખામાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ખીચડી બનાવો ત્યારે ખીચડી ઓલવેઝ થોડી ઢીલી હોય, એટલે પાણી આપણે ડબલ તો એડ કરીએ પ્લસ ઉપરથી 2-3 વાટકી વધારે એડ કરી લેવાનું છે. તો આ મેઝરમેન્ટ પ્રમાણે મેં પાણી એડ કર્યું છે, પણ આપણે એને થોડી એકદમ લસલસથી બનાવવા માટે પાણી વધારે એડ કર્યું છે. ડબલથી 2 વાડકી વધારે એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું
અને બધું પાછું સરસ ચમચાની મદદથી હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું ખીચડીનું બેઝિક તૈયારી થઈ ગઈ છે. તો હવે વાર છે આપણે વિસલ વગાડવાની. તો ચાલો ઢાંકણું બંધ કરીએ અને ત્રણ આખી સીટી વગાડીએ અને ચોથી વિસલ વગાવે એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ વેઇટ એન્ડ વોચ ફોર ફોર વિસલ્સ. તો ફ્રેન્ડ્સ, કુકર આપણું થઈ ગયું છે, ખીચડી બની ગઈ છે. તો મેં એને ગરમ ગરમ સર્વ કરી છે. ઉપરથી આપણે ગાયનું ઘી એડ કરીશું, સાથે મેં સર્વ કરી છે છાશ અને ખાટું અથાણું. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી એકવાર ઝટપટ ખીચડી બનાવીને ચાખી જોજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા.